નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં નળ સે જલ યોજના હજુ સુધી અંતરિયાળ વિસ્તારમાં પહોંચી નથી. મેઘરજ તાલુકાના ઉંડવા ગામમાં દર 4 દિવસે 1 વખત પીવાનું પાણી આપવામાં આવે છે, ત્યારે કાળઝાળ ગરમીમાં પરેશાન થતા ગ્રામજનોએ જો પૂરતું પાણી ન મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મેઘરજ તાલુકાના રાજસ્થાનની સરહદે આવેલ ઉંડવા ગામ એ 150 ઘરની વસ્તી ધરાવે છે અને મોટાભાગના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ છે. આ બંને વ્યવસાય માટે પાણી એ મુખ્ય સ્ત્રોત છે, તો છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા વકરી છે અને પાણી માટે વહેલી સવારથી આખો દિવસ દર દર મહિલાઓએ ભટકવું પડે છે. ગામના 2-3 શ્રેષ્ઠીઓ કે જેમના બોરમાં કે કૂવામાં પાણી હોય એમને ત્યાંથી પીવાનું પાણી ભરવામાં આવે છે. આ તો થઈ વાત માણસોની, પરંતુ જે 2 ટાઈમ દૂધ આપે છે અને પશુપાલકોની આજીવિકા જેની ઉપર નિર્ભર છે એવા નિર્દોષ પશુઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ સાચા અર્થમાં માથાનો દુખાવો બની ગયું છે. પશુઓ માટે ઘાસચારો કરવા માટે પણ પાણીની જરૂરિયાત અનિવાર્ય હોય છે અને આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે એટલે ગામના તળાવ પણ ભરાયા નથી, ત્યારે સરકારની તળાવો ભરવાની જે યોજના છે એ યોજનાનો લાભ ઉંડવા ગામના રહીશોને મળી રહ્યો નથી. ચા લીલાબેન અમૃતભાઈ ઉંડવાથી બોલું છું. અમારા પાણીની બહુ તકલીફ છે. અહીંયા અમને પાણી મળતું નથી. 10 દિવસે અમારે 10 મિનિટ પાણી આવે છે. પાણી વગર શું કરવાનું? અમારા ઢોરોને પાવો કે અમારે છોકરો નવડાવવા નિશાળનો ટાઈમ પણ અમને હચવાતું નથી. બસ જાય અમારે પાણી પાણી કૂવે કૂવે ભાટકવું પડે છે. અત્યારે કંઈ પાણી મળતું નથી. અમે તડકામાં પાણી લેવા ફરીએ છીએ પણ અમને પાણી કંઈ મળતું નથી. તમારે શું કરવાનું? અમે એમ અમને નથી તો તલાવમાં પાણી કૂવોમાં નથી અમારે, તો અમારે શું કરવું? એમ એટલે અમારે તો અમે ઓટે નહીં આપવા, કોઈ કશું કરવું નથી અમે સરકારની. ગ્રામજનોએ આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. થોડા દિવસોમાં હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે પાણીની આ વિકટ સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.